गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज अपने धोरण 3 में आसपास विषय भणवानो छे। कयो आसपास? अपने आसपास में छे आगळ पाठ 6 पूरो करी गया, हवे अपने पाठ 7 छे ई जोवानो छे। पाठ 7 एनुं नाम छे अनोखो संवाद। अनोखो संवाद एटले के मोढाना एक्सप्रेशन अलग अलग होय तेवी रीते, बराबर ने? चलो आपणे छे ई रमत रमीए। चलो एक रमत रमीए। आ रमतमां दरेक बीजाने समझवानुं छे। रमतमां बोल्या वगर तमे जे कहेवा माँगो छो ते जणाववानुं छे। बाळकોએ નાના નાના જૂથમાં વહેંચી દેવું। શું કહે છે આ રમતમાં છે એ તમે શું કહેવા માગો છો એ તમારે મોઢાના બોલ્યા વગર છે એ મોઢાના એક્સપ્રેશન, હાથના એક્સપ્રેશન સાથે સમજાવવાનું છે। નાના નાના બાળકોને છે નાના નાના જૂથમાં અલગ અલગ વહેંચી દો। શિક્ષકે દરેક જૂથને એક ચિઠ્ઠી આપવાની છે। શિક્ષકને શું કરવાનું છે? દરેક જૂથને એક એક ચિઠ્ઠી આપવાની છે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી હોય છે। જો અલગ અલગ પરિસ્થિતિની વાત હોય, કોઈની ચિઠ્ઠીમાં છે એ કોઈ વાંચતું હોય, કોઈ લખતું હોય, અથવા કોઈ ગુસ્સે હોય, એવી રીતે અલગ અલગ વાત લખેલી હોય તે રીતે તમારે એક્સપ્રેશન કરવાના। દરેક જૂથની ચિઠ્ઠીમાં લખ્યું છે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે। તમારે બોલવાનું નથી, તમારે અભિનય કરીને જણાવવાનું છે, તમારે કશું બોલવાનું નથી। તમે ચહેરા અને શરીરના હાવભાવથી જે ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો। શું કહે છે? તમે છે જે પરિસ્થિતિ ચિઠ્ઠીમાં લખેલી છે એ તમારે હાવભાવથી છે અને હાથના હલનચલનથી એને છે એ વ્યક્ત કરવાની છે। બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે। બધા જૂથને તૈયાર રહેવાનું છે, એક પછી એક બાળક બીજા બાળક બધા ક્લાસના વ્યક્તિ સાથે મળીને એક પછી એક એવી રીતે ગ્રુપમાં છે એ અભિનય વ્યક્ત કરશે। બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે। જૂથ દ્વારા શું વાતચીત કરી રહ્યા છે તેનું અનુમાન કરવાનું છે। વિચારો અને કહો આ રમત તમને કેવી લાગી? તો કે આ રમત તો સરસ છે, સામેવાળી વ્યક્તિ બોલ્યા વિના જણાવે છે, હાથની એક્શન દ્વારા તમે શું કરવા માંગો છો એમ। શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવામાં મુશ્કેલ લાગ્યું? હા, બોલવું સરળ છે, અભિનય કરવો અઘરો છે। શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? હા, જે વ્યક્તિ બોલી ન શકતી હોય તે અભિનય દ્વારા સમજાવે છે। લોકો આ રીતે ક્યારે વાત કરે છે? જ્યારે કશો અવાજ ન કરવાનો હોય, ચૂપચાપ રહેવાનું હોય ત્યારે અભિનય સાથે વાત કરે છે। ઘણીવાર તમારા ઘરમાં કોઈ સૂતું હોય તો મમ્મી છે એ તમને ચૂપ રહેવા કહે તો નાક ઉપર આંગળી રાખીને કહે છે ને, ચૂપ રહ્યો, અવાજ કરતા નહીં। એવી જ રીતે અભિનય સાથે કહે છે। પેજ નંબર 45 પૂર્ણ, પેજ નંબર 46 ઉપર જુઓ। નીચે આપેલા ચિત્ર જુઓ। ચિત્રમાં બાળકોને એકબીજા સાથે ઇશારો દ્વારા વાત કરે છે। શું કહે છે? નીચે આપેલા ચિત્રને જુઓ। ચિત્રમાં બાળકો છે એકબીજા સાથે ઇશારા દ્વારા વાતચીત કરે છે, જુઓ કરે છે ને। મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે બોલી કે સાંભળી શકતા નથી। આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે। આવી વ્યક્તિ છે બોલી અને સાંભળી ન શકતી હોય તે છે એ ક્રિયા દ્વારા વાતચીત કરે છે। તેઓ બીજા લોકો કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે। બીજી સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે તે તેના હલનચલન અને તેના બોલવાથી હોઠના હલનચલન દ્વારા તે સમજી શકે છે। આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ। આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, સારી કવિતાઓ લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચઢી શકે છે અને ઘણા ઝડપથી દોડી પણ શકે છે। શું કહે છે? આપણામાં છે બધા વ્યક્તિ અલગ અલગ કામ કરી શકે છે। કોઈ દોડી શકે છે, કોઈ વૃક્ષ ઉપર ચડી શકે છે, કોઈ સારું ગાઈ શકે છે, કોઈ કવિતા લખી શકે છે, કોઈના અક્ષર ખૂબ જ સુંદર હોય છે ને। એટલે આપણે બધા આપણી કેટલીક બાબતો વિશે વિશેષ છીએ। શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ। આપણે બીજા એકબીજા સાથે બધી વ્યક્તિ સાથે મળીને આપણે ઘણું શીખી શકીએ। તેમજ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે। જેઓ બોલી અને સાંભળી નથી શકતા તે શાળાએ જઈ અને બોલી અને લખી અને વાંચી શકે છે।
શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે, તે લોકોને શાળામાં છે ઈશારાથી શીખવવામાં આવે છે ભાષાઓ। ચાલો એક એવા બાળક વિશે વાંચીએ જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે। આ વ્યક્તિ છે એ સાંભળી નથી શકતો પણ ઘણી વસ્તુઓ કરી શકે છે। પેજ નંબર 46 પૂર્ણ, પેજ નંબર 47 ઉપર જુઓ। મારી બહેન સાંભળી શકતી નથી, નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી છે। એનો મોટો ભાઈ નંદુ નંદુ અને ચકુ સાથે રમે છે। જો તે છોકરી છે એ જન્મથી બહેરી છે પણ તે ભાઈ બહેન સાથે રમે છે। ચકુ સરસ મજાના પિયાનો વગાડે છે। જો ચકુ છે એ સરસ મજાનો પિયાનો વગાડે છે, તે સાંભળતી જ નથી છતાં તે ખૂબ જ સરસ વગાડે છે। તે સાંભળી નથી શકતી પણ પિયાનો છે એ ખૂબ જ સરસ રીતે તે વગાડે છે, એટલે કે એક જાતનું વાજિંત્ર એવો એ પિયાના છે એ તમને હું આગળ બતાવીશ એવો છે। એનો અવાજ ખૂબ જ સરસ હોય છતાં તે ખૂબ જ સરસ વગાડે છે, તે સૌને નચાવે અને રમાડે છે, બંને સાથે શાળામાં જાય છે। જુઓ તે સૌને નચાવે છે અને સૌને રમાડે છે, બંને છે એ સાથે જ શાળામાં જાય છે। કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં। એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા, ચશ્મા કાળા રંગના હતા। શું કહે છે? એક દિવસની વાત છે, બંને સાથે શાળામાં જાય છે, અહીંયાથી છે એ આજ છે, સાથે સાથે શાળામાં જાય અને પરત આવે। નાની ચકુને શાળામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। શું કહે છે? નાની ચકુને શાળામાં છે એ ખૂબ જ મુશ્કેલી પડે છે। કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકતી નથી। એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા, ચશ્મા કાળા રંગના હતા। મેં મારા ચશ્માની વાત, કાળા ચશ્માની વાત ચકુને કરી। શું કહે છે? કે મેં મારા કાળા ચશ્માની વાત છે એ ચકુને કરી। મારી પાસે કાળા ચશ્મા હતા, ચકુને ચશ્મા ગમ્યા તે ખુશ થઈ। ચકુને ચશ્મા ગમ્યા એટલે ચકુ છે એ ખુશ થઈ। દોડતી દોડતી પિયાનો વપાસે ગઈ, તેણે ખૂબ જ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું। તે છે એ મારા ચશ્મા જોઈને, જો નીચે ફોટો આપ્યો છે એ ચશ્મા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે જઈને છે એ પિયાના વગાડવા માંડી। જીન વ્હાઇટ હાઉસ પીટરસન, મારે એક બહેન છે, મારી બહેન સાંભળી શકતી નથી, માંથી ગુજરાતીનું અનુવાદ આ છે એ આ પુસ્તક છે એમાંથી લીધેલું છે। પેજ નંબર 47 પૂર્ણ થયા, પેજ નંબર 48 ઉપર જુઓ। આપણી આંખો ઘણું બધું કહે છે, બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરો અને હાથથી ઘણું બધું કહે છે। જો બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણી બધી વાતો કરે છે, તેઓ ખૂબ સમજી પણ શકે છે, તેઓ છે એ ખૂબ જ સમજી શકે છે। ચહેરો આપણો અરીસો છે, ચહેરો એટલે કે આપણું મોઢું છે એ અરીસો છે। અરીસામાં આપણે જોઈએ તો આપણે ખબર પડે આપણે કેવા લાગીએ છીએ, બરાબર ને? વિચારો અને કહો, 6-8 મહિનાનું બાળક અવલોકન કરો। 6-8 મહિનાનું બાળક કેવું લાગે? તો કે બહુ જ સારું ને બહુ જ ડાયું હોય, બહુ તોફાની હજી ન હોય। પછી તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે? તો અભિનય દ્વારા તેઓ જમવાનું જોતું હોય તો જમવાનું માંગે છે, બહાર જવું હોય તો ફરવા જવું હોય તો ફરવા જવાનું કહે છે, બરાબર? એવી રીતે તે વાત કરે છે। રંગ પૂરો ચિત્રમાં આંખ નાક મોઢું નથી, આમાં શું કરવાનું છે? આપણે ચિત્રમાં આંખ નાક અને મોઢું નથી તે દોરવાનું છે, તમારે એ બનાવવું પડશે। આ પહેલી વિગત વાંચો, જો વાંચીને છે એ આનું મોઢું દોરવાનું છે। આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે, તે ઉદાસ છે, તેનો ચહેરો કેવો લાગશે? જો આ વ્યક્તિ છે એનું સાવ ઉદાસ ઉદાસ થઈ જવાનું છે, તો આવી રીતે એનું મોઢું દોર્યું તો તે ઉદાસ લાગે છે, લાગે છે ને? આવો લાગશે તે। પેજ નંબર 48 પૂર્ણ, પેજ નંબર 49 ઉપર જુઓ। આ જુલી છે, હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે, તે ઘણી ખુશ છે, તેનો ચહેરો કેવો હશે? જો આ જુલી નામની છોકરી છે, તેની ઘરે કાલે નાની બહેનનો જન્મ થયો છે, નાની બહેન આવી છે, તો તે ખુશ હોય તો તેની ખુશી કેવી રીતે વ્યક્ત થશે? જો એના મોઢા ઉપર જોઈને લાગે છે ને એ ખુશ છે,
આ ઋતવાની માતા છે. આજે ઋતવા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? સાવ અલગ જ હશે ને. જો અલગ જ એનું મમ્મીનું મોઢું છે, કેમ કે બરણી છે એ તૂટી ગઈ છે. તો બરણી તૂટી ગઈ, ભેગું અથાણું પણ ઢોળાઈ ગયું. આ રેહાના છે, તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની પાસે કૂતરું આવી ગયું. રેહાનાનો ચહેરો કેવો દેખાશે? જો કૂતરું આવી ગયું અચાનકથી પાસે તો તેની આંખ આમ ફાટેલી ને ફાટેલી રહી જાય ને, એવો એનો ચહેરો દેખાશે. પેજ નંબર 49 પૂર્ણ. પેજ નંબર 50 ઉપર જુઓ. કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. આપણે ચહેરા ઉપર જોઈને તેને આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ સુખી છે અથવા તો દુઃખી છે, બરાબર ને? તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય, આવું તમારી સાથે કદી બન્યું છે? હા, તમે તોફાન કર્યા હોય તો તમારી મમ્મીને ખબર પડી જાય આજે મારા છોકરાએ કે મારી છોકરીએ આ કામ કર્યું છે. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. હા, નૃત્ય દ્વારા છે, તમે હાથની મુદ્રાઓ અને મોઢાના મુખથી અલગ અલગ મોઢાનો ભાવ છે એ રજૂ કરો તો તેના દ્વારા તમને ખ્યાલ આવે. જુઓ અને આ મુદ્દાઓ કરો. નૃત્યની થોડી વધુ મુદ્દાઓ શીખો અને બતાવો. આ છે એ અલગ અલગ નૃત્યની છે એ મુદ્રાઓ છે. આ તમારે મુદ્રાઓ છે એ શીખવાની છે, બરાબર? તમને એ આવડતી હશે, નહીં આવડે આવડે જ ને, પણ છાયામાં તમે આવી રીતે કરતા હશો, કરો ને એવી જ રીતે. જો પેજ નંબર 50 પૂર્ણ થયા, પેજ નંબર 51 ઉપર જુઓ. વિચારો અને કહો. જુઓ, આ વિચારો અને કહો તમારે છે એ જાતે વિચારીને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. ચાલો આપણે આ વાર્તા છે, હું વાર્તા તમને સમજાવી દઉં. ચિત્ર જુઓ અને વિચાર કરો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રને કહો અને ચર્ચા કરો. જો એક સરસ મજાનું વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર છે એક ખિસકોલી છે, છે ને ખિસકોલી, એ ખિસકોલી છે એ ત્યાં જ રહે છે. પછી એક દિવસ છે એ તેને એમ થયું કે ચાલો હું આજે બધું જમવાનું બનાવું અને મારા દોસ્તારોને ને એને જમવાનું જમાડું. જો ખિસકોલી છે એ પૂરી બનાવે છે તો પૂરી પહેલાં તળે છે. જો પૂરીઓ છે એ તળી રહી છે, વણી પછી તળી ને અલગ કાઢી. હવે તેને એમ થયું કે ચાલો મારે છે એ પૂરી સાથે છે એ ખીર પણ બનાવવી છે. જો એને છે એ ચૂલા ઉપર છે એ તપેલું મૂક્યું અને એ તપેલામાં શું મૂક્યું? ખીર મૂકી એને છે એ ખીર પણ બનાવી. હવે 4 નંબરના ચિત્રમાં જો તેના દોસ્તારો છે, કાગડાભાઈ ઉંદરભાઈ આ બધા છે, ખીર અને પૂરી છે એ ખાવા આવી ગયા. બધાએ જમીને આનંદ કર્યો, બરાબર ને? અહીંયા આપનો પાઠ પૂર્ણ થાય છે. તમારે પાઠ 7માં પેજ નંબર 45 થી 51 સુધી તમારે પૂર્ણ કરવાનું છે. બાય બાય.